નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે પર્યાવરણ ધોરણ 5 પાઠ 9 ચઢીએ ઊંચા ચઢાણ એની અંદર સંગીતા અરોરા જે આપણને વાત કરી રહ્યા છે પોતાના અનુભવની તેની સમજૂતી આપણે આગળ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર જુઓ, ફેબ્રુઆરી 18, 1984 ની આ વાત છે. બરફમાં છાવણી, બરફની અંદર જે તંબુ લગાવે છે તેની વાત આપણને કરી રહ્યા છે. અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. 2134 મીટરની ઊંચાઈ કેટલી મીટર? તો કે 2134. અમારે રાત્રિ અહીં વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. અમે તંબુ માટે અને પાથરવા માટે બે પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખીલાઓ મારી તંબુ લગાવવા લાગ્યા. જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા, તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો. ખૂબ જ ખેંચતાણ પછી અમે તંબુ બાંધી શક્યા. પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો. વિદ્યાર્થી મિત્રો, તમે બાજુના ચિત્રની અંદર જોઈ શકો છો કે આ ચિત્રની અંદર જુઓ, નીચે છે એ ચાદરને ખીલા લગાવી રહ્યા છે, ઉપર પકડી રહ્યા છે અને પવનને કારણે ઉડી જાય છે. અને આસપાસ શું કર્યું એણે? ખાડો ખોદ્યો. શું કામ ભાઈ ખાડો ખોદ્યો? તો કે જીવજંતુ છે એ છાવણીની અંદર આવી ન જાય એટલા માટે ખાડો ખોદ્યો. અમને ખૂબ ભૂખ લાગી હતી. અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા, પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા. જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો. ઝડપથી અમે અમારી સુવાની બેગમાં ગયા. હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી. હવે સંગીતા અરોરા કહે છે કે આવી બેગમાં હું કોઈ દિવસ સૂતી નહોતી. હવે મને હું એમાં તેમાં સૂઈ શકીશ કે નહીં તેના માટે મને હું ચોક્કસ નિર્ણય પર હતી નહીં. મને એવું થતું હતું કે તે આરામદાયક હશે, શું તેમાં ઠંડી નહીં લાગે. પરંતુ તે બેગ મુલાયમ પીંછાઓથી ભરેલી હતી જે અમને ગરમ રહેવામાં મદદ કરે. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા એટલે પડતા વેત અમે સૂઈ ગયા. ખૂબ થાક લાગ્યો હોવાથી અમે જેવા ગાદલા પર આડા પડ્યા કે તરત જ અમને ઊંઘ આવી ગઈ. સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. નરમાશથી એટલે ધીમે ધીમે. વાહ, કેટલું સુંદર! છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું. વૃક્ષો ઉપર બરફ પડે એટલે એ પણ કેવા દેખાતા હતા? સફેદ. આજે અમારે 2700 મીટરની ઊંચાઈએ ચઢવાનું હતું. કેટલા મીટરની ઊંચાઈએ? 2700 મીટરની. અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા. તે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી. બાજુના ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બરફનો માણસ બનાવ્યો છે. જુઓ, દેખાય છે બરાબર ને? તો આ લોકોએ ત્યાં મુશ્કેલી ભર્યા સમયની અંદર પણ મસ્તી કરી હતી. હવે સંગીતા અરોરા છાવણીનો જે છેલ્લો દિવસ છે ફેબ્રુઆરી 21, 1984 તે દિવસની વાત કરી રહ્યા છે કે અમે કેમ્પફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથે કાર્યક્રમો રજૂ કર્યા. અમે કેમ્પફાયરમાં જોક્સ પર હસીને, ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, કેમ્પફાયર એટલે શું? તો કે છાવણીની અંદર રાત્રે જે છેલ્લા દિવસે પ્રોગ્રામ કરવામાં આવે, પ્રોગ્રામને શું કહેવાય? કેમ્પફાયર. એની અંદર દરેક જૂથના સભ્યો છે એ શું કરે? જોક કે ગીત ગાય, નૃત્ય કરે, ડાન્સ કરે, બરાબર. હવે આવું બધું કર્યું. મધ્યરાત્રિ થઈ, બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઉભા થયા અને મને બોલાવી. મને એટલે કે કોને બોલાવી? સંગીતા અરોરાને. મેં વિચાર્યું, અરે હવે મેં શું કર્યું?
परंतु જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, હું સ્થિર ઊભી જ રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. હવે સાત જૂથ હતા ને, એમાંના સંગીતા અરોરા જૂથ નાયક હતા. હવે આ સંગીતા અરોરાને બ્રિગેડિયર જ્ઞાનસિંહે શું કીધું કે સૌથી સારા પ્રદર્શન માટે એમના માટે હર્ષનાદ કર્યો અને તાળી પાડવાનું કહ્યું, એટલે સંગીતા અરોરાની આંખમાં આ ખુશીના આંસુ આવવા લાગ્યા. ચર્ચા કરો, તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો? મેં તમને હમણાં જ કહ્યું હતું કે આપણે એવો મત રજૂ કરીએ કે ઝેરી જીવજંતુઓ અને સાપથી બચવા માટે તંબુની આજુબાજુ ખાડો ખોદવામાં આવ્યો હશે. પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય? કેમ? તો કે પર્વતારોહણ સિવાયની હું જે વિદ્યાર્થી પ્રવૃત્તિ બોલું છું એ સાહસિક ગણી શકાય. એક, પહાડી નદી પાર કરવી, પેરાશૂટથી કૂદવું, સમુદ્રની લહેરો પર સર્ફબોર્ડથી સહાયથી તરવું, તાડ કે નાળિયેરીના ઝાડ પર ચડવું, બરફ આચ્છાદિત જગ્યા પર સ્કેટિંગ કરવું, આ બધી જ પ્રવૃત્તિઓ છે એ સાહસિક કહી શકાય. કલ્પના કરો અને લખો, તમે પર્વત ઉપર છો, તમે ત્યાં કેવો અનુભવ કરો છો, તમે શું જોઈ શકો છો, તમને ત્યાં શું કરવું પસંદ છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં શું કરવાનું છે જુઓ. પર્વતની ટોચ પર એકલા, તો કે પર્વતોમાં રહેતી 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું. છોકરીઓએ આ સાહસ મજા માટે કર્યું. જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં. તે ઠંડી અને ડરામણી રાત હતી. તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને તે લાંબી રાત્રિ હતી. આ બચેન્દ્રી પાલ જોડે બન્યું હતું. કોની જોડેની આ વાત થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો? પર્વતની ટોચ પર કોણ એકલા હતો? તો કે બચેન્દ્રી પાલ. બરાબર ને? કોને મળવા આવ્યા હતા આપણે આગળ જોયું? જ્ઞાનસિંહને. બરાબર? જ્યારે તે નાની છોકરી હતી, બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાપુરી ગામમાં મોટા થયા હતા. મોટા થયા પછી જ્યારે તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. તેમણે તેમની તાલીમ સારી રીતે લીધી. તેમણે 1984માં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું. બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા. હવે બચેન્દ્રી પાલ છે એ જ્યારે ભારતની પ્રથમ મહિલા પર્વતારોહણ ચઢાણમાં બન્યા ત્યારની આ વાત છે કે એના જે અનુભવ થયો એમાંની વાત છે કે બરફનું તોફાન. 18 સભ્યોની ટીમમાં 7 મહિલાઓ હતી. 15 મેની રાત્રે આખી ટીમ 7300 મીટરની ઊંચાઈ ચઢી થાકી હતી. ટીમે તેમના તંબુ બાંધ્યા અને સૂઈ ગયા. મધ્યરાત્રિની આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો અને પછી પછડાટનો અવાજ સાંભળ્યો. તેઓ જાગે તે પહેલા તંબુ ઉડી ગયા અને કંઈ ખૂબ ભારે તેમને અથડાયું. તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું. બચેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી અને તેને માથામાં ઈજા થઈ હતી. ટીમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી. બીજાઓએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદી બધાને બહાર કાઢ્યા. હવે આની અંદર કોણ દટાઈ ગયું હતું? તો કે બચેન્દ્રી પાલ. બીજા સભ્યોએ શું કર્યું? તો કે એ લોકોને કુહાડીથી અને લાકડીથી ખોદી ખોદીને બહાર કાઢ્યા. બાકીના બધા ટીમના સભ્યો છાવણીમાં પાછા આવ્યા, પરંતુ બચેન્દ્રી આગળ વધી. હવે બીજા બધા ડરી અને છાવણીની અંદર પાછા આવી ગયા, પણ બચેન્દ્રી પાલ છે એણે શું કર્યું? પોતે તો પર્વત ચડવામાં આગળ ને આગળ વધી. ધીમે ધીમે પહાડી તરફ ચઢી બચેન્દ્રીએ 8600 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળમાં સાગરમથા કહેવાય છે, ત્યાં 23મી મેના બપોરે 1 કલાક અને 7 મિનિટે પગ મૂક્યો. તેમની સાથે ટીમના બીજા સભ્ય પણ હતા.
એક જ સમયે પહાડીની ટોચ પર બે જણા ઊભા રહી શકે તેમ ન હતું. કોઈ સરકે તો તેઓ હજારો ફૂટ નીચે આવે. બચેન્દ્રી અને તેના સાથીએ બરફમાં ખાડો કર્યો અને કુહાડી સ્થિર બરફમાં ખોડી દીધી. તેની કડીની જેમ ઉપયોગ કરી તેઓએ પોતાને દોરડા સાથે બાંધ્યા. ત્યારબાદ જ તેઓ બંને ત્યાં ઊભા રહી શક્યા. તે ઠંડીથી ધ્રુજતા હતા, પરંતુ સફળ થયાની હૂંફ અનુભવતા હતા. તેમણે તેમનું માથું નમાવ્યું, ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટોગ્રાફ લીધા. તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર 43 મિનિટ વિતાવી. બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની 5મી મહિલા બન્યા. વિદ્યાર્થી મિત્રો, બચેન્દ્રી પાલ છે એ બરફના તોફાનની અંદર ઢંકાઈ ગયા હતા, છતાં પણ તેમણે પહાડ પર ચઢવાનું ચાલુ રાખ્યું અને છેલ્લે તેઓ સફળ થાય છે. ત્યાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. 23મી મેના બપોરે 1 કલાક અને 7 મિનિટે તેમણે ત્યાં પગ મૂક્યો હતો, નેપાળના સાગરમથામાં, બરાબર ને? અને તેઓ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની 5મી મહિલા બન્યા. હવે ઉપર તમને મેં ક્વેશ્ચન કર્યો હતો કે તમે પર્વત ઉપર છો, તમે ત્યાં કેવો અનુભવ કરો છો? તો કે તમે જ્યારે પણ પર્વત પર ચઢ્યા હોય અને તમને કેવો અનુભવ થયો હોય, તો કે જુઓ, પર્વતની ચારે બાજુ આસમાની આકાશ દેખાય, બરાબર ને? નીચેની જમીન ખીણો, વહેતા ઝરણા, ખાસ પ્રકારના ઝાડ, દૂરનું ગામ, ટેકરા પરના ઘર, આજુબાજુના ઝૂંપડા, ખીણમાં ચરતા બકરા અને ઘેટા, કામ કરતા માણસો, ઘણા જ નાના નાના દેખાઈ રહ્યા હોય એવો આપણે અનુભવ કરીએ છીએ. અને કુદરતનો નજારો જોવાનો આપણને ખૂબ જ મજા પડે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે આ ફોટો જોઈ રહ્યા છો. બચેન્દ્રી પાલના હાથમાં શું છે? રાષ્ટ્રધ્વજ છે ભારતનો, બરાબર. અને એમણે ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને પોતે જીત્યા છે એની આનંદની ખુશીમાં આખી ટીમના સભ્યોએ, જુઓ ત્યાં ફોટો પડાવેલો છે, દેખાઈ રહ્યો છે, બરાબર ને? હવે તમને વિચારવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો, વિચારો, બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો? તો કે બચેન્દ્રીએ દુનિયાની સૌથી ઊંચી પહાડીની ટોચ પર ચઢવાની સિદ્ધિ મેળવી તેના પ્રતીક રૂપે તથા પોતાના દેશના સન્માનમાં પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. બીજો ક્વેશ્ચન, તમે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવેલો જોયો છે? આપણા રાષ્ટ્રધ્વજ વિશે માહિતી મેળવો. તો કે વિદ્યાર્થી મિત્રો, તમે શાળાની અંદર 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, પ્રજાસત્તાક દિન હોય, અથવા તો દિલ્હીના વડાપ્રધાન છે એ રાષ્ટ્રધ્વજ ફરકાવતા હોય, એવું બધું તમે જોયું હશે, બરાબર ને? તો આપણો રાષ્ટ્રધ્વજ છે એ 3 પટ્ટામાં વહેંચાયેલો છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એના વિશેની આપણને ખબર હોવી જોઈએ કે તેનો આકાર લંબચોરસ છે, તેમાં 3 રંગના સરખા માપના પટ્ટા છે, તેથી તે ત્રિરંગો કહેવાય છે. સૌથી ઉપરનો પટ્ટો કેસરી, વચ્ચેનો પટ્ટો સફેદ અને નીચેનો પટ્ટો લીલા રંગનો છે, અને વચ્ચે ભૂરા રંગનું અશોક ચક્ર આવેલું છે. હવે તમારે શું કરવાનું છે? તો કે 6-8 બાળકોનું જૂથ બનાવો, તમારા જૂથ માટે ધ્વજ બનાવો. તમે શા માટે તે ભાત પસંદ કરી સમજાવો. તમને મનગમતો તમારો ધ્વજ બનાવવાનો છે. તમે કોઈ બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે અને ક્યાં? તો કે હા, અમે જોયો છે. તો કે તમે ટીવી પર મેચ રમાતી જોઈ હશે, બરાબર ને બાળ મિત્રો? તો કે ઓસ્ટ્રેલિયા અને ભારતની રમાતી હોય તો ઓસ્ટ્રેલિયાનો રાષ્ટ્રધ્વજ જોયો હોય અને ભારતનો જોયો હોય, અથવા તો બીજા દેશના નેતા છે એ આપણા દેશની અંદર જ્યારે આવે છે ત્યારે તેની ગાડી પર એનો રાષ્ટ્રધ્વજ હોય છે એ જોયો હોય, પછી જ્યારે તેઓની મીટિંગ ચાલતી હોય ત્યારે જેટલા બીજા દેશના નેતાઓ હોય તો એ લોકોના રાષ્ટ્રધ્વજ પણ ત્યાં હોય છે. આપણે શું શીખ્યા બાળ મિત્રો આ પાઠની અંદર? તો પર્વત ચઢવો કેમ સાહસ ભર્યો અને પડકારરૂપ છે એ હવે તમને સમજાયું હશે, બરાબર ને? અને જો તમારે પર્વત ચઢવાની તૈયારી કરવી હોય તો તમારે સાથે શું શું લેવું જોઈએ એને તમારે તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે. કે પર્વત પર ચઢવું મુશ્કેલ છે, તેમ કરવામાં પડી જવાનો, ઈજા થવાનો, થાક લાગવાનો, જીવ જવાનો ખતરો રહેલો છે. પર્વત પર ચઢવું એ સાહસ ભર્યું અને પડકારરૂપ છે. જો મારે પર્વત પર ચઢવું હોય તો સૌ પ્રથમ કોઈ પર્વતારોહણની સંસ્થામાં હું એક સારા પ્રશિક્ષક પાસેથી પ્રશિક્ષણ લઉં. પર્વત પર ચઢવા માટે
કેવી સજ્જતા હોવી જોઈએ? તો કે આપણે આગળ જોયું હતું કે કઈ કઈ ચીજ વસ્તુઓ સાથે લઈ જવી પડે તે બધી જ લેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ભણવાની આપણને ખૂબ જ મજા આવી અને નવું જાણવાનું સમજાણું, બરાબર ને? તો વારંવાર વિડીયો જોઈ અને સમજૂતી મેળવજો વિદ્યાર્થી મિત્રો. બાય બાય.